पीपी सवाणी विद्या भवन हीराबाग वराछा रोड। धोरण 10 विषय गुजराती। विषयांक 12 चोपड़ानी इंद्रजाल। साहित्य प्रकार आत्मकथा खंड। लेखकनु नाम चंद्रकांत पंड्या। नमस्कार विद्यार्थी मित्रों, आजे हूँ आप सौने धोरण 10 ना गुजराती विषय में एकम 12 चोपड़ानी इंद्रजाल विषयनी माहिती आपीश। जे आप सौ ध्यानथी सांभळशो अने ग्रहण करशो। तो मित्रों, चोपड़ानी इंद्रजाल नामना पाठ में जोईए तो चोपड़ानो अर्थ अहीं हिसाब राखवानी एटले के हिसाब लखवानी नोंधपोथी तरीके लेवायो छे। अने इंद्रजाल एटले कावत्रु तरीकेनो अर्थ थाय। परंतु आपणा पाठ्यपुस्तकमां हिसाबमां सेतरपिंडी करवी ते तरीके लेवायो छे। एटले के मित्रों, हिसाब लखवाना चोपड़ामां सेतरपिंडी करवी ते एम कही शकाय। तो आ पाठनो साहित्य प्रकार आत्मकथा खंड। एमां खंड एटले भाग, विभाग के अंश तरीके अर्थघटन करी शकाय। आत्मकथा एटले व्यक्तिए पोताना जीवननी पोते ज लखेली जीवन कथा। एमने आत्मवृत्तांत तरीके पण ओळखावी शकाय। मित्रों, आत्मकथा में जोईए तो जन्म અને આરંભના બાળપણની કે બચપણની તેમજ મૃત્યુની વાત લખી શકાતી નથી। વ્યક્તિ પોતાના જીવનની ઘટના કથા પોતે વર્ણવે છે। એટલે વ્યક્તિ જ્યાં સુધી જીવન જીવી શકે ત્યાં સુધી, પરંતુ જ્યાં સુધી એમનું લખવાનું કામ ચાલુ હોય, શરૂ હોય, ત્યાં સુધીની વાત આત્મકથામાં વર્ણવવામાં આવતી હોય છે। આત્મકથા એ જાગ્રત જીવનની એક કથા। એમાં વ્યક્તિ પોતે સત્ય નિષ્ઠાથી અને આત્મનિરીક્ષણ સાથે, એકરાર સાથે લખતો હોય છે। આત્મકથામાં સત્ય એ આત્મચરિત્રનો નાયક છે। સત્યની સુંદરતા એ મિત્રો આત્મકથાની સુંદરતા જ હોય છે। તો ગુજરાતી સાહિત્યમાં સુરતના પનોતા પુત્ર એવા નર્મદા શંકર લાલ શંકર દવે, એટલે કે મિત્રો કવિ નર્મદની મારી હકીકત આત્મકથા ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ લખાયેલી આત્મકથા છે। આમ તો ગુજરાતી સાહિત્યમાં જોઈએ તો મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે બાપુ એટલે કે રાષ્ટ્રપિતા એટલે કે ગાંધીજીની સત્યના પ્રયોગો નામની આત્મકથા ખૂબ જ મહત્વની અને ખૂબ જ પ્રખ્યાત થયેલી અને પ્રચલિત આત્મકથા છે। એવી જ રીતે આજે આપણે પણ અહીં ચોપડાની ઇન્દ્રજાળ નામની આત્મકથા વિશેની માહિતી પ્રાપ્ય કરીએ। તો મિત્રો, લેખકના પરિચયમાં જોઈએ તો લેખકનું નામ ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા। તો ચંદ્રકાંત પંડ્યાનો જન્મ તારીખ
31/8/1920 रोज वलसाड जिल्लामां आवेलू धरमपुर नामनू गाम त्यां थयो हतो। तारीख 13/10/2018 रोज एमनो अवसान थयो हतो के निधन थयो हतो। तेमणे मुंबई युनिवर्सिटीमांथी टीडीनी पदवी प्राप्य करी हती। एटले मित्रों, टीडी एटले चित्रकाम क्षेत्रे मेळववामां आवती डिग्री अथवा पदवी तरीके ओळखावी शकाय। एमणे संगीत क्षेत्रमां पण सारी एवी होशियारी दाखवीने निपुणता प्राप्य करी हती। एमणे पोताना जीवनमां शिक्षक तरीकेनी खूब सारी एवी सेवा हालोल अने नवसारी जेवा जुदा जुदा स्थळोए बजावी हती। एमना सिवाय एमणे सामाजिक अने सेवा क्षेत्रमां पण नोंधपात्र प्रदान कर्युं छे। एमणे गुजराती साहित्यमां जुदा जुदा संग्रहोनी रचना करी छे, जेम के बानो भिक्खु नामनो भाग एमना बे भागो एक अने बे, त्यार पछी सुदामे डीठी द्वारा मती यूरोप नामना प्रवास दरमियान एमने वर्णवेलो लखेलो संग्रह, घड़ीक संग श्याम रंगनो आफ्रिकाना प्रवास दरमियान करेलो लखेलो संग्रह, वसाहतीओनो वतन अमेरिकाना प्रवास दरमियान वर्णवेलो लखेलो एवो एमनो आ संग्रह। एमना सिवाय पत्रकारत्व क्षेत्रे पण एमणे महत्वनुं योगदान के फाळो आपेलो जोई शकाय। ચોપડાની ઇન્દ્રજાળ નામનો પાઠ આપણા ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં બાનો ભિક્ખુ નામનો લેખકનો જે સંગ્રહ છે એમાંથી લેવામાં આવ્યો છે। તો મિત્રો, આ પાઠમાં આવતા પાત્રોનો પરિચય મેળવીએ તો લેખક કે જે પોતે ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા છે, ચંદ્રકાંત પંડ્યાને જ આ પાઠમાં ભિખુ કે ભિખલા તરીકે દર્શાવવામાં આવ્યા છે। લેખકના પિતાજી કે જેમના નામનો ઉલ્લેખ નથી, પરંતુ લેખકના પિતાજી કે જે ધીરધારનો એટલે કે વ્યાજે પૈસા આપવાનો ધંધો કરતા, લેખકના બાળપણના દોસ્તોમાં મિત્રોમાં જોઈએ તો રસિક અને મહંમદ, તેમજ અહીં હિસાબ લખવાનું કામ કરનાર દાસકાકા નામનું પાત્ર, ત્યાર પછી જીવલો કે જે પોતે ધરમપુરથી લગભગ 5-1 માઇલ દૂર આવેલું મરગમાળ નામનું ગામ અને ત્યાં અત્યંત કંગાળ પરિસ્થિતિમાં જીવન જીવતો ખેડૂત એટલે જ જીવલો। જીવલાના પુત્રનું નામ ગોવિંદ અને જીવલાની દીકરી પણ આવે છે, પરંતુ તેના નામનો કોઈ ઉલ્લેખ કરેલો નથી। તો આ રીતે આ પાઠના પાત્રોને ખાસ ધ્યાનમાં રાખવું। આ આત્મકથામાં જોઈએ ત્યારે લેખકે પોતાના બચપણમાં એટલે કે બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબીનું આલેખન અથવા તો નિરૂપણ કરાયું છે। તે વખતના સાહુકારો એટલે કે ધનવાન કે શ્રીમંત લોકો એ ગરીબ લોકોને વ્યાજે પૈસા આપતા અને ગરીબ અભણ લોકોનું કેવું શોષણ કરતા હતા તેનું તાદસ વર્ણન આ પાઠમાં કરાયું છે। એક બાજુ સાહુકારો
વ્યાજ પર વ્યાજ ચઢાવતા જાય, તો બીજી બાજુ સાહુકારના દીકરા તરફ લાગણી, સ્નેહ કે પ્રેમ દાખવનાર દેણદાર લોકો પણ જોવા મળતા. એમાં ગરીબ પ્રજા ક્યારેય પણ પોતાની જિંદગીમાં છટકી ન શકે, છૂટી ન શકે એવી સાહુકારોના ચોપડાની ઇન્દ્રજાળ આપણા સમગ્ર ભારત દેશમાં જોવા મળતી. મુદ્દલ પર ચડતા વ્યાજની રકમ, મિત્રો એમ પણ કહીએ તો ખોટું નથી કે ચક્રવૃદ્ધિ વ્યાજ, અને એ એટલી હદ સુધી વ્યાજની રકમ પહોંચી જતી કે ગરીબ પ્રજા એ પોતે રકમ ચૂકવવા માટે લાચારી વ્યક્ત કરતી અને ખૂબ જ પાયમાલ થઈ જતી. તો લેખકે બાળપણમાં આવા પોતાના પિતા દ્વારા જ વ્યાજે પૈસા આપવાનું કાર્ય એમણે પોતે જોયું હતું. તો ધરમપુરથી 5-1 માઇલ દૂર મરગમણ નામનું ગામ હતું. આ ગામમાં જીવલા નામનો ખેડૂત અત્યંત કંગાળ પરિસ્થિતિમાં જીવન જીવતો અને રહેતો. જીવલાએ પોતાના જીવનમાં એક ખેતર ખરીદવા માટે લેખકના પિતા પાસે 300 રૂપિયા વ્યાજે લીધા હતા, અને આ જ જીવલાને શ્રદ્ધા હતી કે 2-3 વર્ષમાં પૈસા હું પરત ચૂકવી દઈશ. પરંતુ મિત્રો, એક પછી એક એવા કઠિન વર્ષો આવતા ગયેલા કે જીવલો એ રોકડ રકમ આપી શકતો ન હતો, અને અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવલાની આ પરિસ્થિતિ અત્યંત કંગાળ થઈ ગયેલી. પૈસા તો જે થોડા ઘણા મળે એ આપતો, પરંતુ લેખકના પિતાજીના મૃત્યુ પછી ઘણા બધા વર્ષો સુધી જીવલો એ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી અને ઢોર માટે ઘાસચારો એવી અનેક વસ્તુઓ વ્યાજ પેટે આપી જતો. વર્ષ ગમે તેટલું નબળું પડ્યું હોય તો પણ હાવકારના પોયરાને આપડા ની પડવી જોઈએ. મિત્રો, હાવકાર એટલે સાહુકાર, પોયરા એટલે પુત્રને અથવા તો દીકરાને, આપડા એટલે મુશ્કેલી. એટલે કે હાવકારના પોયરાને આપડા ની પડવી જોઈએ એવી જીવલાની પ્રામાણિકતા હતી અને એમની શુદ્ધ દાનત હતી. તો બીજી બાજુ લેખકના પિતા કે એમને કોઈએ, મિત્રએ સાહુકારી કરી પૈસા કમાવવા માટે યુક્તિ પ્રયુક્તિ કે કોઈક કિમ્યો બતાવેલો, એટલે લેખકના પિતા ખેતી સાથે સાથે વ્યાજે પૈસા આપવાનો ધંધો પણ કરતા રહેતા. લેખકના પિતાજીનું મૃત્યુ થયું અને ત્યાર પછી ઘર સંચાલનની સમગ્ર જવાબદારી લેખકના માતાને શિરે હતી. જીવન જીવવા માટે આવકના સાધન તરીકે દૂધાણું એટલે મિત્રો દૂધ આપતું ઢોર, અને પિતાજીએ વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી કરવી એ 2 જ એમની પાસે ઉપાયો હતા. વિધવા માતાને માથે ઘર સંચાલનની જવાબદારી સાથે સાથે દીકરી અને દીકરાઓના વ્યવહાર કરવાની જવાબદારી પણ હતી. લેખકના પિતાજીના નામે એક નાનું સરખું ખેતર હતું, પરંતુ એમને ત્યાં લેખકની પોતાની નાની દીકરી
એટલે કે લેખકના પિતાજીની નાની દીકરી અને લેખકની નાની બહેનના લગ્ન વખતે આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી અને એના કારણે લગ્ન માટે એમને એ ખેતર વેચી દેવું પડ્યું હતું. લેખકના માતા રાત દિવસ વૈતૃ કે મજૂરી કરે, જરૂર પડે ત્યારે કોઈને ત્યાં રસોઈ બનાવવા માટે કામ કરવા પણ જાય, અને ત્યારે જ માંડ બે સમયનું બે ટંકનું ખાવાનું માંડ માંડ મેળવી શકે. પોતાના લેખકના પિતાજી સાહુકારીનો ધંધો કરતા, પરંતુ બચત તરીકે કંઈ પણ રકમ મૂકી ગયા નહોતા, અને એના કારણે જ માતાને કુટુંબની સંપૂર્ણ જવાબદારી ઉઠાવતા નવનેજા પડતા હતા. નવનેજા પડવું એટલે મિત્રો ખૂબ મુશ્કેલી પડતી હતી. દીકરાઓમાં લેખક એટલે કે ભીખુ કે ભીખલો સૌથી મોટો હતો, અને એ 14 વર્ષની ઉંમરનો હતો તે વખતથી જ એમની માતા એ ગામડે વ્યાજે આપેલા પૈસા જે વ્યક્તિ પાસે હોય તેમની પાસે ઉઘરાણી કરવા માટે મોકલે. એમાં પણ રવિવારના દિવસે ખાસ રજાનો સમય હોય એટલે એનો સદુપયોગ કરવા માટે માતા એ રવિવારના દિવસે ઉઘરાણી કરવા માટે મોકલતા. ઉઘરાણી કરવા માટે જ્યારે લેખક જાય તે વખતે એમની માતા એમને જમવા માટેનું ભાથું એટલે કે સાથે લઈ જવા માટેનું જમવાનું સુખડી કે કોઈક વખત શક્કરપારા બનાવી આપે, અને દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણી કરવા માટે અવશ્ય જવું જ પડતું. ઉઘરાણી કરવા માટે જાય ત્યારે લેખક મિત્રો સાથે હોય, એમને સ્નાન કરવા માટેનું મળે, ઋતુ ઋતુના જુદા જુદા ફળો ખાવાનું મળે, અને આ ખાવાનું તો ખરું જ, પરંતુ જેમને વ્યાજે પૈસા આપેલા હોય એમના ઘરથી જુદી જુદી વસ્તુઓ પણ ઘરે લાવવાની, અને વ્યાજ આપેલા પૈસાના વ્યક્તિઓ ધરમપુરથી દૂર હોય તો તે વખતે ગામડે હાલીને એટલે કે ચાલીને જ જવું પડે, અને લાંબુ અંતર પસાર કરતાં કાપતા કઈ રીતે ત્યાં પહોંચી જવાય એની પણ લેખકને કે એમના મિત્રોને કંઈ ખબર પડતી ન હતી. મરગમાળ નામના ગામમાં જીવલા ઉપરાંત બીજા પણ લેણદાર હતા. આ લેણદારો જીવલાની પરિસ્થિતિ કરતાં થોડાક સારી પરિસ્થિતિના હતા, એટલે લેખકની માતાને એવા લેણદારો પાસેથી નિયમિત પૈસા મળતા. જીવલાની પરિસ્થિતિ તો સાવ કંગાળ. મિત્રો, કદાચ આ ગરીબીને જોઈને આપણને પણ દયા આવે એવી કંગાળ પરિસ્થિતિ. તો આર્થિક રીતે એટલે કે પૈસાની રીતે જીવલો પોતાના જીવનમાં તદ્દન નાસીપાસ થઈ ગયેલો હતો. જીવલાને પોતાની પત્ની જ્યારે મૃત્યુ પામી હતી અને તે વખતે 12મા દિવસે કરવામાં આવતી ક્રિયા કરવા માટે બીજો સાહુકાર પણ કરવો પડ્યો હતો. મિત્રો, એક રવિવારે લેખક અને તેના મિત્રો રસિક અને મોહમ્મદ મળીને મરગમાળ નામના ગામમાં જીવલાને ત્યાં ઉઘરાણી કરવા માટે ગયા હતા, અને એ દિવસે બીજી કોઈ ઉઘરાણી કરવાનું નહોતું એટલે લેખકની માતાએ એમને જમવા માટેનું સાથે આપ્યું નહોતું, ભાથું લઈ ગયા ન હતા. જ્યારે
લેખક એમના મિત્રો સાથે મરગબણ નામના ગામમાં પહોંચ્યા. જીવલાના ઘરે ગયા અને તે વખતે જીવલો કોઈક કામ માટે બહાર ગામ ગયેલો હતો, હાજર ન હતો. અને એના જ કારણે જીવલાના દીકરા ગોવિંદે પોતાની લોકબોલીમાં લેખકને એમ કહ્યું હતું કે કોથે ગયેલો ઓહે તો બારેક વાગે આવી પૂગે. મિત્રો, અહીં વાગે એટલે વાગ્ય, પૂગે એટલે પહોંચશે. તળપદા શબ્દોનો અર્થ બરાબર ધ્યાનમાં રાખવું. પરીક્ષામાં તળપદા શબ્દોના અર્થ પણ એક માર્ક્સના પૂછાય છે. ત્યારબાદ લેખક અને એના મિત્રો સમય પસાર કરવા માટે જીવલાના ખેતરમાં પહોંચી ગયા. ત્યાં બોરડીના ઝાડ પરથી મીઠા રાંદેરી બોર ધરાઈને ખાધા અને પોતાના ખિસ્સા પણ ભરી લીધા. અને સાથે સાથે મરચીના છોડ પરથી મરચા અને રીંગણીના છોડ પરથી રીંગણા પણ તોડીને પોતાની થેલી ભરી લીધી. ગોવિંદ ત્યાં એમની સાથે હતો એટલે ગોવિંદે બાવળના દાંતણ પણ કાપી આપ્યા. ત્યાર પછી નદીમાં એ સ્નાન કરવા માટે ગયા નહ્યા. અને બપોર થતાં જ્યારે જીવલાના ઘરે આવ્યા ત્યારે જીવલો એ બહાર ગામથી ઘરે આવી પહોંચ્યો હતો. ત્યારે લેખકને આ જીવલાએ પોતાની બોલીમાં જ એમ કહ્યું કે ભીખલા, બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખો જ છે. ડોહાડીએ હું બાંધું આવેલું છે. ડોહાડી એટલે મિત્રો સ્ત્રી માટેનો, પત્ની માટેનો અર્થ છે. અને ભૂખો એટલે ભૂખ્યો અને આવેલું એટલે આપ્યું, તળપદા શબ્દો છે. ત્યારે લેખકે વળતો પ્રત્યુત્તર આપ્યો અને કહ્યું કે અમે પૈસા લઈને તરત જવાના હતા એટલે ભાતું ન લાવ્યા. જીવલાએ કહ્યું કે પોઈરા, ભૂખો તો નીજ જવા દેમ. પોઈરા એટલે અહીં દીકરા તરીકેનું અર્થઘટન. અને ભૂખો એટલે ભૂખ્યો. દાળ ચોખા આપું એટલે ખીચડી બનાવી ના. પરંતુ બીજી બાજુ મિત્રો, લેખકને ખીચડી કે દાળ ચોખા વધારે ન ભાવે એટલે એમણે ના પાડી દીધી. પરંતુ જીવલાનો લેખક પ્રત્યેનો અનહદ પ્રેમ હતો એટલે એ પોતે ન જ માન્યો. અને જીવલાને લેખક વિશેની એ પણ ખબર હતી કે લેખકને શીરો ખૂબ ભાવે એટલે ક્યાંકથી ગોવિંદ પાસે ગાયનું પાસેર ઘી મંગાવ્યું. મોટી દીકરીને ચોખા ઘંટીમાં દળાવ્યા અને થોડો ગોળ આપ્યો. ત્રણ પથ્થરો મૂકીને ચૂલો બનાવ્યો. ત્યારબાદ લેખકે કાંસાના સાલિયામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો બનાવ્યો. જીવલો પોતે કેળના પાંદડા કાપી લાવ્યો હતો. ગોવિંદે થોડાક કાંદા પણ એમને સુધારી સમારી આપ્યા. અને ત્યારબાદ લેખક અને બંને મિત્રોએ જીવલાને ત્યાં ધરાઈને શીરો ખાધો. હવે ત્યાર પછી લેખક પોતાના મિત્રો સાથે ઘરે જવા માટે નીકળવાના હતા. ત્યારે જીવલાને લેખકે કહ્યું કે જીવલા, થોડાક પૈસા આપશે કે? જીવલાએ પોતાની લાચારી વ્યક્ત કરતા કહ્યું કે પૈહાની જોગવાઈ તો હમણાં ની થવાની, એમ જણાવ્યું. ગોવિંદ વાડામાંથી વાલોળ અને રીંગણા લઈ આવ્યો હતો. પરંતુ લેખક તો પોતે ગોવિંદ સાથે જ જીવલાના ખેતરમાં સવારના જ પહોંચી ગયેલા. અને તે વખતે એમણે તો પોતે
થેલી ઠાંસી ઠાંસીને આમ પણ ભરેલી જ હતી. એટલે હવે જે ગોવિંદ પોતે વાલોળાને રીંગણા લઈ આવ્યો એમને ભરવા ક્યાં? એટલે લેખકે જીવલા પાસે એકાદ થેલી હોય તો આપો એમની માંગણી કરી. તે વખતે જીવલાએ પોતે જવાબ આપ્યો અને કહ્યું કે બોડીને ત્યાં વળી કાંકી કેવી. મિત્રો, આ જે કહેવત પરીક્ષામાં પૂછાઈ શકે ખાસ ધ્યાન રાખવું, બોડીને ત્યાં વળી કાંકી કેવી. એટલે કે મિત્રો, જેમને જીવન જીવવા માટેની વસ્તુ જ ન મળતી હોય ત્યાં અન્ય વસ્તુ એમની પાસે ક્યાંથી હોઈ શકે? એટલે થેલી ન હતી એટલે જીવલાએ લેખકને થેલી ન આપી, પરંતુ એકાદ કાપડનો ટુકડો આપ્યો. ત્યાં લેખકે રીંગણા અને વાલોળ બાંધી લીધા અને પોતાના મિત્રો સાથે ધરમપુર ચાલી નીકળ્યા. ત્યાર પછી રાત્રિ થઈ અને રાત્રે લેખકને મોડે સુધી સહેજ પણ ઊંઘ ન આવી. માત્ર જીવલાના જ સતત વિચારો આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો લેખક પ્રત્યેનો પ્રેમ અને બીજી બાજુ જીવલાની અત્યંત કંગાળ પરિસ્થિતિ. આખી રાત લેખકને યાદ આવી અને વળી જીવલાનું વાક્ય વારંવાર એમને રાત્રિના સમયે યાદ આવતું કે જીવલાએ કહ્યું હતું ને થેલી માટે કે બોડીને ત્યાં વળી કાંકી કેવી. લેખકે આખી રાત્રિ અશાંતિમાં પસાર કરી. લેખકને પોતાને એવું થતું કે જીવલાની આવી અત્યંત ખરાબ દશા એટલે કે દુર્દશા કરનાર હું પોતે જ છું, હું જ પોતે એમનું શોષણ કરનાર છું એવું લાગ્યું અને લેખકને પોતાની જાત પર અણગમો એટલે કે તિરસ્કાર આવ્યો. સવાર થયું એટલે લેખકે પોતાની બાને પ્રશ્ન પૂછ્યો કે બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો કેટલો બધો ગરીબ છે, કઈ રીતે દેવું ભરશે? ત્યારે લેખકની બાએ લેખકને જવાબ આપ્યો અને કહ્યું કે આપણે તો મૂળાના પતિકા જેવા રોકડા રૂપિયા આપેલા છે, જીવલો કંઈ આપણને મફતમાં નથી આપતો એવું જણાવ્યું. પરંતુ લેખકને આ બાબત સમજાતી ન હતી. હવે વર્ષ દિવસનો સમય પૂરો થયો અને જીવલો અનાજ લઈને લેખકના ઘરે આવ્યો હતો. એમણે બળદ ગાડું છોડી દીધું હતું અને પછેડીમાં એટલે કે ખેસમાં એમણે બાંધેલો નાગલીનો રોટલો, મિત્રો નાગલી એટલે જે બાજરી જેવું એક પ્રકારનું ધાન, અને એ નાગલીનો રોટલો લેખકના ઘરના ઓટલા પર બેસીને જમતો હતો. લેખકની બાએ જીવલાને અથાણું અને થોડી દાળ આપી. ત્યારે લેખકને પોતાના મનમાં વિચાર આવ્યો કે મારા ઘરે જ્યારે જીવલો આવે તે વખતે એમને લાચારીથી વશ થઈને પોતાના ઘરથી લાવેલું જમવાનું અને મારે એમને ત્યાં હકથી એમના ઘરનું જમવાનું, એ બાબતે લેખકને ખૂબ આઘાત લાગ્યો. લેખક તે વખતે 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. એક બાજુ લેખકની બા લેખકને પૈસાની ઉઘરાણી કરવા માટે પણ મોકલે, પણ આજે જ્યારે જીવલો આવ્યો હતો તે વખતે લેખકની બા જીવલા ઉપર ઉઘરાણી માટે દબાણ કરતી, તો બીજી બાજુ જીવલો પોતાની મુશ્કેલી જણાવીને લાચારી વ્યક્ત કરતો. જ્યારે લેખકની બા ઘરમાં અંદર જતી રહી
તે વખતે લેખકે જીવલા પાસેથી માહિતી જાણી લીધી કે પોતાના પિતાએ જીવલાને કેટલા રૂપિયા વ્યાજે આપ્યા હતા. ત્યારે એ લેખકે જીવલાને પૂછી લીધો તો જીવલાએ જણાવ્યું કે ખેતર વેચાતું લેવા માટે 300 રૂપિયા વ્યાજે લીધા હતા. અને એક પછી એક ખરાબ વર્ષો આવતા જતા જીવલો રોકડ રકમ વધારે આપી શક્યો ન હતા. 300 રૂપિયાના વ્યાજનું વ્યાજ ચડીને 1500 રૂપિયા થઈ ગયા હતા. લેખકના પિતાજીના મૃત્યુ પછી હિસાબ લખવાનું કામ દાસકાકા પોતે કરતા. એટલે આજે 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું અને તેના પર અંગૂઠાનું નિશાન કરવા માટે જીવલો આવ્યો હતો. અંગૂઠાનું નિશાન એટલે મિત્રો સહી કરવાના બદલે અંગૂઠાનું નિશાન, કારણ કે જીવલો પોતે અભણ હતો. એટલે આ 300 રૂપિયાના 1500 રૂપિયા કઈ રીતે થઈ ગયા તે લેખકને પોતાને કંઈ ખ્યાલ આવતો ન હતો કે સમજાતું ન હતું. અને આજે 3 વર્ષ પછી એ 1500 રૂપિયાની રકમ પણ કેટલી બધી ઊંચી કે વધી જશે તે કાંઈ નક્કી ન હતું. જીવલો દર વર્ષે અનાજ, શાકભાજી, લાકડા, ગોળ આ બધું આપી જાય, પરંતુ એ મફતમાં હતું. હિસાબ લખવાના ચોપડામાં રોકડ રકમ સિવાય કંઈ પણ જમા થતું ન હતું. તે વખતે 17, 55, 95નું ગણિત ગણવામાં આવતું હતું. મિત્રો, આપણે જાણીએ જ છીએ કે ખોટું ગણિત ગણીને હિસાબમાં છેતરપિંડી કરવી તે એટલે કે 17, 55, 95નું ગણિત. મિત્રો, 17, 55 તો 85 થાય, પરંતુ એમાં પણ કેવી છેતરપિંડી. અને આ રીતે ખોટી ગણતરી કરીને એમના ઉપર વ્યાજ ચડાવવામાં આવે એટલે આવા વ્યાજે લીધેલા પૈસા હોય એ વ્યક્તિ ક્યારેય પણ પોતાના જીવનમાં દેવું પૂર્ણ કરી શકતો ન હતો. વિદ્યાર્થી મિત્રો, જીવલો એ દાનતનો ખૂબ શુદ્ધ અને પ્રામાણિક હતો. જીવલો રાત દિવસ મહેનત મજૂરી કરે તો પણ પોતાના બાળકો ભૂખ્યા રહેતા. અભણ જીવલો એમ સમજતો હતો કે સાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે. હિસાબના ચોપડા ઉપર જીવલાને પૂરેપૂરી શ્રદ્ધા વિશ્વાસ હતો. પરંતુ જીવલાની આવી કરુણ દશા જોઈને લેખક ખૂબ દુઃખી થયા. જીવલો આજ સુધી તો મુદ્દલ રકમ કરતાં ઘણું બધું આપી ચૂક્યો હતો, પરંતુ આ હિસાબ લખવાના રાતા ચોપડામાં આ દેવું 5 ગણું થઈ ગયેલું હતું. અને આ દેવું જીવલાની કદાચ 7 પેઢી આવે તો એ પણ ચૂકવી ન શકે એવી આ ચોપડાની ઇન્દ્રજાળ હતી. લેખકને ખૂબ દુઃખ થયું અને લાગ્યું કે ખરેખર હું ગાંધીવાદી જીવન જીવું છું એ તો માત્ર એક દેખાડો છે, આડંબર છે, દંભ છે. એટલે લેખકની બા હા હા કરે ન કરે એ પહેલાં તો જીવલાના દેખતા જ ગરીબોનું લોહી ચૂસીને રક્તવર્ણ બનેલા એટલે કે લાલ રંગના બનેલા સાહુકારના ચોપડાના બધા જ પાના લેખકે ફાડી નાખ્યા અને જીવલાને કહ્યું કે જા, તું હવે અમારા લેણામાંથી સ્વતંત્ર થયો, મુક્ત થયો, તારું દેવું પૂર્ણ થયું. તો મિત્રો, આ રીતે તે વખતના સમયમાં સાહુકાર વ્યાજે રૂપિયા આપી 17, 55, 95નું ગણિત પ્રમાણે ગણતરી કરી ગરીબ અને અભણ લોકોનું ખૂબ શોષણ કરતા. મોટા ભાગે ગરીબ વધુ ગરીબ
અને ધનિક વધુ ધનવાન બનતો જોવા મળતો. તો આ એક બીજા વચ્ચે રહેલા અંતરને દૂર કરવા આપણે મજબૂરીનો લાભ જીવનમાં ન જ ઉઠાવવો જોઈએ. આપણામાં એકબીજાને મદદ કરવાની ભાવના હોવી જોઈએ અને કેળવવી જોઈએ. એ જીવનમાં ખૂબ અગત્યનું અને મહત્ત્વનું ગણી શકાય. એટલા માટે જ તો અહીં ઉમાશંકર જોશીએ પણ પોતાના સાહિત્યમાં વર્ણવ્યું હતું કે હું માનવી માનવ થાઉં તો ઘણું. જેવી ભાવના કે વિચાર મિત્રો આપણે પણ આપણા જીવનમાં કેળવવા જોઈએ, પ્રાપ્ય કરવા જોઈએ. તો આ રીતે આ પાઠની માહિતી તમે સાંભળી હશે. તો મિત્રો હવે આપણે કઠિન શબ્દોના અર્થ જોઈએ. તો ધીરધારનો ધંધો એટલે વ્યાજે નાણાં આપવાનો ધંધો. દૂધાણું એટલે દૂધ આપતું ઢોર. શરીફ એટલે પ્રતિષ્ઠિત કે આબરૂદાર. પ્રામાણિક એટલે ઈમાનદાર કે વિશ્વાસપાત્ર. લેણદાર એટલે કરજ વસૂલ કરનાર અથવા દેવું વસૂલ કરનાર. અજંપામાં ગાળવી એટલે અશાંતિમાં પસાર કરવી. નાગલી મિત્રો બાજરી જેવું જ એક પ્રકારનું ધાન છે કે અનાજ છે. રાતા ચોપડા એટલે હિસાબ લખવાના લાલ રંગના ચોપડા. દંભ એટલે પાખંડ કે દેખાડો કરવો. તે મિત્રો હવે તળપદા શબ્દોના અર્થ જોઈએ. આ પરીક્ષામાં એક માર્ક્સનો પ્રશ્નમાં પૂછાય છે. હાહુકાર એટલે સાહુકાર. આપદા એટલે આપત્તિ કે મુશ્કેલી. પોયરા એટલે છોકરા અથવા દીકરા તરીકેનો પણ અર્થ લઈ શકાય. ડોહાળી એટલે સ્ત્રી પણ કહેવાય અને ડોશી તરીકે પણ તળપદા શબ્દનો અર્થ લઈ શકાય. ની એટલે નહીં. પૈહા એટલે પૈસા. હીરો એટલે શીરો. હેર એટલે શહેર. પુગહે એટલે પહોંચશે. તો પરીક્ષામાં રૂઢિ પ્રયોગના અર્થ પણ એક માર્કના પૂછાતા હોય છે. તો રૂઢિ પ્રયોગના અર્થ જોઈએ. ઘી કેળા હોવા, પૈસાદાર હોવું અથવા માલામાલ હોવું. નવ નેજા પડવા એટલે ખૂબ તકલીફ પડવી અથવા મુશ્કેલી પડવી. 17 50 95નું ગણિત માંડવું એટલે અજ્ઞાન પ્રજાને છેતરવા માટે ખોટું ગણિત કરવું. વૈતૃ કરવું એટલે થાકી જવાય એટલી મજૂરી કરવી. તકાદો કરવો એટલે ઉઘરાણી માટે દબાણ કરવું. અંગૂઠો પાડવો એટલે હિસાબના ચોપડામાં સહી તરીકે અંગૂઠાનું નિશાન કરવું. ચોપડો જૂઠું ન વાંચે એટલે ચોપડામાં લખેલો હિસાબ ખોટો ન હોવો. લોહી ચૂસવું એટલે આર્થિક શોષણ કરવું. મિત્રો હવે કહેવતના અર્થને જોઈએ. બોર્ડની પરીક્ષામાં એક માર્કની કહેવત પૂછાતી હોય છે એટલે ખાસ ધ્યાન રાખવું. બોડીને તાં વરી કાંકી કેવી, જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી. મિત્રો વિરોધાર્થી શબ્દો પણ પરીક્ષામાં એક માર્ક્સના હોય છે તો એ પણ ધ્યાન રાખવા.
साहूकार एटले गरीब, वफादारी एटले बेवफाई, रूप एटले कुरूप, चंचल एटले स्थिर, प्रत्यक्ष एटले परोक्ष। मित्रों, आ पाठनु एकाग्र चित्ते बे त्रण वखत वाचन करवू अने ऊपर दर्शावेला कठिन शब्दों, तळपदा शब्दों, रूढ़ी प्रयोगना अर्थ, कहवत, विरोधार्थी शब्दों अने गुजरातीना पाठ्यपुस्तक में आपेला पाषणना भाग में दर्शावेला स्वाध्यायना प्रश्नोना जवाब फरजियात स्वाध्यायनी नोटबुक में लखवाना रहेशे अने मोड़े करवाना थशे। आ तमारो गृह कार्य फरजियात करवानुं छे। शाळा शुरू थाय त्यारे आ गृह कार्य तपासवामां आवशे। मित्रों, आ पाठना आधारे परीक्षामां कोई पण आपवीती एटले के आत्मकथा विषेनो निबंध पूछी शकाय। जय हिंद, जय भारत, अस्तु।